થરાદ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે સભા અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું થરાદ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા સંદર્ભ સભા અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉપસ્થિત રહી સભા સંબોધન તેમજ સભા સ્થળેથી શહેરના માર્ગ મુખ્યમજાર મજાર જૈન દેરાસર સુધી પદયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં પાડોશી રાજ્યના મુખ્યમંત્રીનું આગમન હોવા છતાં લોકોની સભામાં ચાર હજાર થી પિસ્તાલીસો લોકોની સંખ્યા હાજર રહી હતી મુખ્યમંત્રીના આગમનને એક વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ ચાર વાગ્યાની આસપાસ અશોક ગેહલોત આવતા લોકો કંટાળી ગયા હતા તેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ચાલુ ભાષણને લોકોએ ચાલતી પકડી હતી જેમાં કેટલીક ખુશીઓ ખાલી થવા પામી હતી જેના પરથી સાબિત થઈ રહ્યું છે કે ચૂંટણી સમય કોંગ્રેસ તરફી મતદારોનો કેવો માહોલ રહેશે થાનાજી રાજપૂત સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા